હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું કૈલાસ પ્રજાપતિ, જર્ની ઓફ ક્વીનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ રાજસ્થાનનું જન્નત ગણાતું એવું માઉન્ટ આબુ. અમે રાત્રે નીકળ્યા હતા અને અર્લી મોર્નિંગ પહોંચ્યા, એટલે વચ્ચે જે વ્યૂઝ આવે છે બતાવી નથી શક્યા, પણ તોય કોશિશ કરી છે થોડી. અમે આવ્યા અર્લી મોર્નિંગમાં પહોંચ્યા તો વચ્ચેનો નજારો જોયો અને આપણે રોકાણા છીએ હોટલ હિલ પેલેસમાં, તો તેના રૂમ જોશું અને તેના ઓનર સાથે પણ આપણે વાત કરીશું, ભાઈ સાથે વાત કરીએ ને અંદર પછી ઓનર સાથે પણ વાત કરીએ કે કઈ જગ્યા પર હોટલ આવેલી છે. તો તમારું નામ શું છે ભાઈ? સ્ટીફન. સ્ટીફન ભાઈ, દર્શક મિત્રોને જણાવો બાયપાસ ભી બોલ સકતે શોર્ટ મેં વો વાળા રસ્તા મેઇન માર્કેટ કા યે બાયપાસ કા રોડ ટચી હૈ. હા જી, યે હમારી હોટલ, યે પાર્કિંગ એરિયા, પાર્કિંગ એરિયા મેં ફિર યહાં પે યે હોટલ કો પૂરા સ્ટ્રક્ચર પાર્કિંગ સ્પેસ પણ આપેલી છે, આટલી જોઈ શકો છો. આપણે હવે ઓનર સાથે વાત કરીએ, રિસેપ્શનમાં જઈએ. હવે આપણે રિસેપ્શન એરિયામાં આવી ગયા છીએ અને કાકા સાથે વાત કરીએ અને રૂમની માહિતી મેળવીએ. તો દર્શક મિત્રોને જણાવો કે તમારી પાસે કેટલા બેડના કઈ રીતના રૂમ છે? અમારા જોડે ટુરિસ્ટ માટે અહીંયા 55-60 પર્યટક અહીંયા રૂકી જાવે એવી મારા જોડે બેડ છે 55-60. આખી એક બસ પણ આવી જાવે ઓર એના મેં ડબલ બેડ, થ્રી બેડ, ફોર બેડ, પાંચ બેડ, સિક્સ બેડ એવા જુદા જુદા તરીકાના રૂમ અમારે અહીંયા હોટલ હિલ પ્લેસમાં અહીંયા છે. અહીંયા જમવા માટે અહીંયા સ્પેશિયલ અહીંયા રસોડો છે. તમે જો ઓર્ડર આપશો એવો મતલબ ભોજન તમારા રૂમ પર રીતે ઓર્ડર આપી બનાવી આપો, બનાવી જવે તીખો મીઠો ફીકો જેવો તમને ગમે એમ, દૂધ કોફી શક્કર નાસ્તા જો ભી ચાહીએ આપો ફટાફટ એ મળી જતા હૈ. પ્લસ આપ ગાડી કે લિયે પ્રસંગ, આપ પ્રસંગ પાર્કિંગ હોટલ કી, નાના છોકરા પણ અહીંયા આપણે રમી શકે છે આરામથી, આપણે ખોલી આવવા અમે. તમારે પોતાને કોઈ છોટી મોટી કીટી પાર્ટી, પર્સનલ પાર્ટી તો આપણે પરિવાર માટે ઉપર ટેરિસ ઉપર આપે અહીંયા વ્યવસ્થા છે ને, ખાવા પીવાની બધું ટેરિસ ઉપર છે આપણે વ્યવસ્થા, ડોક ટોક વ્યવસ્થા. તો દર્શક મિત્રો, તમે જાણ્યું કાકા પાસેથી કે મેન તો જમવાનું આપણે વ્યવસ્થિત જોઈએ, જે આપણા ટેસ્ટ મુજબ જે આપણે ઓર્ડર આપીએ તે બનાવી દે છે. તો આપણે અંદર જઈને હવે રૂમ
વિશે માહિતી લેશું. તો ચાલો મારી સાથે. આ છે રૂમ, થ્રી બેડ છે, એક ડબલ બેડ, એક સિંગલ બેડ. રૂમમાં સ્પેશિયલ સાઈઝ છે અને અહીંયા આ સ્પેશિયલ આપ્યું છે કે બેસીને કંઈક પાર્ટી કરવી હોય કે ટાઈમ સ્પેન્ડ કરવો હોય આપણા લોકો સાથે, એની માટે અહીંયા સ્પેસ પણ છે. આ થ્રી બેડનો રૂમ અમે જ રાખેલો છે. ને વોશરૂમ પણ ક્લીન છે. હવે આપણે આગળના પણ રૂમ જોઈએ. આ છે અમારું સિક્સ બેડ, અહીંયા છ જણા આરામથી આવી જાય. પછી ત્યાંથી વ્યૂ પણ છે થોડો હોટલનો. સરસ છે અને ચોખ્ખાઈ છે. બ્લેન્કેટ ને બધું જોયું મેં, ચોખ્ખું છે બધું. વોશરૂમ આપેલું છે. વોશરૂમમાં પણ બે બે છે, જેને વેસ્ટર્ન ફ્રાય કર્યું અને વેસ્ટર્ન, જેને ઇન્ડિયન ફાવતું અને ઇન્ડિયન. ગરમ પાણીની વ્યવસ્થા? હા જી, ગરમ પાણીની વ્યવસ્થા સવારે આવી જશે. દર્શક મિત્રો, ગરમ પાણીની પણ વ્યવસ્થા છે અને આબુમાં ગરમ પાણી તો જોવે જ, એમાં તો ચાલે જ નહીં. એટલે જ્યારે પણ આવો તો હોટલમાં ગરમ પાણી છે કે નહીં એ તો જરૂર જાણજો. હવે આપણે કઈ કેટેગરીનો રૂમ જોવાનો? હવે આપણે 3 બેડ થઈ ગયો, 6 બેડ થઈ ગયો, હવે આપણે જોવા જશું 4 બેડ. ટેરેસ પણ ખૂબ મોટું છે, વ્યૂ પણ બહુ સરસ છે. નજારો અહીંથી તો ખૂબ સરસ દેખાય છે. અને પાર્ટીનું આયોજન કરવું હોય તો પણ ઘણી જગ્યા છે, સ્પેસ આપેલી છે ઉપર. અહીંયા બર્થડે પાર્ટીઝ કે પછી સિમ્પલ પાર્ટીઝ, ફ્રેન્ડ્સ વેન્ડ્સ, ગેટ ટુગેધર સ્મોલ ટાઈપ, એવું બધું વાત કરવું હોય તો અહીંયા સારી સ્પેસ છે, પ્રાઇવેસી પણ મળે. પહાડ ઉપર આસમાન, ખૂબ ખૂબ સરસ વ્યૂ છે. ગ્રીનહરી પણ સરસ છે. ચોમાસામાં તો અહીં ખૂબ મજા આવે છે. ચોમાસામાં તો એમ લાગે કે સ્વર્ગમાં આપણે આવી ગયા છીએ. અને સરસ મજાની હોટલ છે આ પણ, તો જરૂરથી આવજો. અને આપણી હોટલ
આબુની સ્ટાર્ટિંગમાં જ છે. અહીંયાથી માર્કેટ પણ એક બે કિલોમીટરની રેન્જમાં આવી જાય. બધા જે પોઈન્ટ છે એ પણ અહીંયાથી જ આપણે હોટલની સામેથી રોડ જાય છે. સેન્ટરમાં છે સ્ટાર્ટિંગમાં, એટલે શોધવા માટે પણ એકદમ સહેલું પડે. અને પછી ફરવું હોય અહીંયાથી પણ બધી સુવિધા મળી જાય. તમારે આવવું હોય તો નંબર સ્ક્રીન પર તમે જોઈ શકો છો. અને ભાઈને પૂછીએ કે રૂમના રેટ શું હોય છે. આમાં રેટમાં તો એવું છે મેડમ કે કંઈ ફિક્સ ન હોય, સિઝન પ્રમાણે હોય. તો એની પહેલાં તમે જ્યારે આવો ચેક ઇન કરો એની પહેલાં એકવાર નંબર આપ્યો હશે ડિસ્ક્રિપ્શનમાં પણ આપશો, તો એ છે ને એકવાર ટેલિકલ લેજો કે શું છે શું નહીં, તો બંને મને સારું પડે. તો સ્ટીફનભાઈએ ખૂબ સરસ માહિતી આપી. તો તમે પણ મારા દર્શક મિત્રોને કહી દો મારી ચેનલ વિશે. તો તમે બધા પ્લીઝ લાઇક કરો, શેર કરો, અને જર્ની ઓફ ક્વીન છે અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ પણ કરજો પ્લીઝ. થેન્ક યુ. કહેવાય છે કે માઉન્ટ આબુ જન્નત છે, તે ખોટી વાત નથી. બહુ સરસ લોકેશન, બધું સરસ છે, મસ્ત. હોટલથી નીકળતા તે અહીં બહારનો વ્યૂ છે. કેટલા સરસ નજારા છે. અહીં બાઇક પણ ભાડે મળે છે. અમે બાઇક લીધી છે અને પેટ્રોલ પુરાવા જઈ રહ્યા છીએ. રસ્તાઓ ને બધું બહુ સરસ છે. વ્યૂ તમે જોવો છો, એકદમ જન્નત જેવું લાગે છે. અહીં તમે બધી સિઝનમાં આવી શકો છો, શિયાળો, ઉનાળો, ચોમાસું. અમે એક્ટિવા ભાડે લીધું છે અને પેટ્રોલ પુરાવા જઈ રહ્યા છીએ. પણ ઘણી છે, બધા વર્ગને પરવડે એ રીતની બધી હોટલો છે. ઓછા રેટમાં વધારે માં બધી સરસ સરસ હોટલો છે. તમે નજારો જો, જે રસ્તા પર નીકળો ત્યાં આવું જ છે, બધે મસ્ત મસ્ત. અમે જે હોટલમાં રોકાણા છીએ ત્યાંથી નજીક જ છે. હવે પેટ્રોલ પુરાવી દીધું છે ને એક્ટિવા લીધું, ત્યારે બાર્ગેનિંગ પણ કર્યું, એટલે 250 રૂપિયા હતા એમાંથી અમે 200 રૂપિયામાં લીધું છે. અમે ગાડી પણ લઈ આવ્યા છીએ. હવે બપોરે લંચ કરી ને વશિષ્ઠ ટેમ્પલે જવાના છીએ. ત્યાં ગૌમુખના દર્શન કરવાના છીએ. તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેશો અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જર્ની ઓફ ક્વીનને સપોર્ટ કરજો.